नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 संस्कृत विषय में चित्रपदानी 1 નો અભ્યાસ કરવાના છે. તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અને 7 માં સંસ્કૃત ભાષામાં કેટલાક શબ્દ વિશે પરિચિત કે પરિચિત થયા હશો અથવા તો કેટલાક સંસ્કૃત શબ્દની સમજ મેળવી હશે. તો એ શબ્દને આધારે આપણે શું કરવાનું છે કે આજે ધોરણ 8 માં નાના નાના વાક્ય બનાવવાના શીખવાના છે કે સંસ્કૃત શબ્દમાં નાના નાના વાક્યો કેવી રીતે બનાવે. જે રીતે ગુજરાતી ભાષામાં 3 લિંગોનો સમાવેશ થાય છે, કયા 3 લિંગ? તો કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તેવી જ રીતે સંસ્કૃતમાં પણ 3 લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગને આધારે આપણે કેટલાક અહીં વાક્ય બનાવવાના શીખવાના છે, નાના નાના વાક્ય બનાવવાના છે. એ શા બાળિકા, એ શા છે એટલે આ થશે. તો
કે આ ચૂંટણી છે. એના પછી આપણે દૂર વર્ષો દર્શાવવું કે સા પ્રતિમા, પ્રતિમા એટલે મૂર્તિ, તો સા એટલે શું થશે પેલી, કે પેલી મૂર્તિ છે અથવા તે મૂર્તિ છે. માટે શું છે પ્રતિમા, આ કારણ સ્ત્રીલિંગ છે, આ અ અકારણ પુલ્લિંગ શબ્દ છે, આ આ અકારણ સ્ત્રીલિંગ શબ્દ છે. તો અહીંયા જોઈએ આપણે કે એશા અને સાના વાક્ય કેવી રીતે બનાવાય છે. નજીક વસ્તુ હોય તો આ સ્ત્રીલિંગમાં વપરાશે અને દૂર વસ્તુ હશે સ્ત્રીલિંગમાં તો સા શબ્દનો પ્રયોગ થશે. પછી છે કે એશા ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે કે ટેબલ, કે આ ટેબલ છે. પછી દૂર વસ્તુ દર્શાવવું હોય તો કે સા સંચિકા, સંચિકા એટલે ફાઇલ, તો કે તે ફાઇલ છે, પેલી ફાઇલ છે, સ્ત્રીલિંગ શબ્દ છે ફાઇલ એટલે કે સ્ત્રીલિંગ શબ્દ છે. પછી એશા ગીતા, ગીતા છે સ્ત્રીલિંગ છે અને નજીકમાં છે કે આ ગીતા છે. પછી સા પૂજા, કે તે પૂજા છે, પેલી પૂજા છે, એ દૂર દર્શાવવું છે. વ્યક્તિ કે વસ્તુ દૂર દર્શાવવું હોય તો સા પ્રયોગ થાય છે. તમારે ધ્યાનમાં રાખવાનું કે અહીંયા શું શબ્દ આવશે, આ બને પુલ્લિંગ છે, આ બને સ્ત્રીલિંગ છે અને આ બને નપુંસકલિંગ છે. ખાલી આ નજીક દર્શાવવું હોય તો આ દૂર દર્શાવવું હોય તો આ સૂત્ર પ્રયોગ કરવાનો સહસેલું છે. એના પછી જોઈએ કે નપુંસકલિંગ શબ્દ છે, એક તો અર્થે આ અને તત અર્થે કે તે કે પેલું. અહીં વ્યાખ્યામાં જ છે, ખાલી આ શબ્દ બદલશે નપુંસકલિંગ, અહીંયા સ્ત્રીલિંગ હતું અને અહીંયા શું પુલ્લિંગ શબ્દ હતું, વ્યાખ્યામાં કોઈ તફાવત છે નહીં. જજો તો એક તો એટલે આમ નપુંસકલિંગ એક વચન, નપુંસકલિંગ હોય અને કરતા એક વચનમાં હોય અને વ્યક્તિ કે વસ્તુને આપણે દૂર દર્શાવી હોય ત્યારે આ એક તો શબ્દનો પ્રયોગ થાય છે. તે જ રીતે છે તત, તત એટલે તે કે પેલું, નપુંસકલિંગ હોય અને કરતા એક વચનમાં હોય અને વસ્તુ કે વ્યક્તિને આપણે નજીક દર્શાવવું છે તો ત્યારે શું વપરાશે તત એટલે કે તે અથવા તો પેલું. તો નપુંસકલિંગ કેટલા વાક્ય જોઈએ તો કે એતત વાતાયાનમ, વાતાયાનમ એટલે કે બારી, આ બારી છે. પછી તત દ્વારા, આ બારી છે કીધું, તત દ્વારા કીધું તો કે તે દરવા, તે બારણું છે અથવા તો પેલું બારણું છે એવી રીતે થશે. એના પછીના વાક્ય જોઈએ તો એતત પુસ્તકમ, પુસ્તકમ એટલે કે ચોપડી, તો કે આ ચોપડી છે. પછી કીધું છે કે તત ચિત્ર એટલે કે તે ચિત્ર છે, પેલું ચિત્ર છે. તમે જોયું હશે કે બારી, ચિત્ર, પુસ્તક વગેરે કેવા શબ્દ છે કે નપુંસકલિંગ શબ્દ છે. હવે એના પછીના વાક્ય છે કે એતત વાતાયાનમ, વાતાયાનમ એટલે બારી એટલે વાક્ય જોયું. પછી ના વાક્ય છે એતત બસયાનમ, બસયાનમ એટલે કે બસ, કે આ બસ છે. પછી છે તત વિમાનમ, તો કે તે વિમાન છે, પેલું વિમાન છે. એમ જુદા જુદા આપણે વાક્ય જોયા. કયા કયા વાક્ય જોયા તો કે પુલ્લિંગ નામ, સ્ત્રીલિંગ નામ અને નપુંસકલિંગ નામ. એના જવાબ કેટલાક શબ્દ છે જોઈએ તો કે અહમ એટલે શું થશે કે હું અને તું એટલે તું. આ સ્ત્રીલિંગ કે પુરુષ એક વચનમાં હોય ને ત્યારે શું વપરાશે અહમ, અહમ એટલે કે હું. અહમ શિક્ષક અને હું શિક્ષક છું, કે તમ છાત્ર, તો કે તમે શું છો વિદ્યાર્થીઓ છો, એમ કીધું છે. પણ એક વચનમાં છે તત છાત્ર એટલે કે શું થશે કે તું વિદ્યાર્થી છે એ રીતે થશે. તો જોઈએ આપણે એના કેટલા વાક્યો. અહીંયા અહમ એટલે હું અને તમ એટલે તું કે તમે, સ્ત્રી કે પુરુષ બહુવચનમાં હોય ને ત્યારે શું વપરાય છે તમ વપરાય છે અને એક વચનમાં હોય ને ત્યારે શું વપરાય છે અહમ વપરાય છે. તો જોઈએ તો કે અહમ શિક્ષક, હું શિક્ષક છું, તમ છાત્ર, તો ત્રણ તમ શું થઈ ગયું છે બહુવચન થઈ ગયું છે, તો તું વિદ્યાર્થી છે. અહમ બાલિકા એટલે કે હું છોકરી છું અને તમ બાલિકા, તો તું છોકરી છે. અહમ યુવક, હું યુવક છું, તમ બાલક, તું છોકરો છે. અહમ ક્યારે વપરાય તો કે એક વચન હોય ત્યારે અને તમ ક્યારે વપરાય છે તો કે બહુવચન હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર બધાની એક પૂર્ણ થઈ છે. તો સમગ્ર આ જે છે નોંધ કરવા જેવી બાબત છે તે તમારી નોટબુકમાં નોંધ કરી દીધી.